સંઘર્ષ સાંજે દૈનિકના નિત્ય પ્રકૃતિ પૂજાની વ્યાપક આવકાર આજે ડીસા નિવૃત્ત ચિત્ર શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિયએ પ્રકૃતિ પૂજાનું લાહું લીધું. દિવ્યાંગ સંઘર્ષ દૈનિકના નિત્ય પ્રકૃતિ પૂજામાં ડીસા નિવૃત્ત ચિત્ર શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિયએ પ્રકૃતિ પૂજાનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી. દિવ્યાંગ સંઘર્ષ પરિવાર તેમજ આજુબાજુના મિત્રોની હાજરીમાં પ્રકૃતિ પૂજા બાદ આ નવા વિચારને વધાવી લઈ વધુને વધુ પ્રકૃતિ પ્રેમીઓને અભિયાનમાં જોડાવવા આહ્વાન પણ કર્યું હતું. ડીસાથી રવિ ગોસ્વામી સાથે અમિત ગોસ્વામીનો રિપોર્ટ. નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, પ્રકૃતિ પ્રેમી છું, પ્રકૃતિનો પૂજક છું અને પ્રકૃતિ સાથે રમવાનું મને બહુ ગમે છે. સાંધ્ય સંઘર્ષ સાંધ્ય દૈનિક ના ટીમ આજે મને આમંત્રણ આપ્યું છે માનનીય વસંતભાઈ ગોસ્વામીએ. મારા હાથે સરસ મજાની પ્રકૃતિ પૂજા કરાવી છે, આરતી કરાવી છે અને ખૂબ સારું મારું માનપાન જાળવ્યું છે એ બદલ આખી ટીમનો હું આભાર માનું છું. પ્રકૃતિની જો આપણે પૂજા કરીશું તો પ્રકૃતિ આપણી પૂજા કરશે, આપણું રક્ષણ કરશે. એટલે આપણે પ્રકૃતિનું પેલું રક્ષણ કરવાનું છે. પ્રકૃતિમાં અત્યારે જે વિકૃતિ જોવા મળે છે, ક્યારેક વધારે વરસાદ પડી જાય છે, ક્યાંક ઓછો વરસાદ પડે છે, ક્યાંક વધારે ગરમી પડે છે, ક્યાંક એકદમ ઠંડી વધારે પડે છે, આ બધું જે પ્રકૃતિની વિકૃતિ છે એની પાછળ આપણો જ કંઈક દોષ છે એમ હું માનું છું. આપણે જો આપણી જવાબદારી બરાબર નિભાવી હોત તો કુદરત આપણી સાથે આટલો અન્યાય કે અત્યાચાર ન કરત. એટલે હજુ પણ મારી આપણે બધાને વિનંતી છે કે માનનીય વસંતભાઈ અને એમની ટીમ જે કામ કરી રહી છે પ્રકૃતિ પૂજાનો, એમાં આપણે બધા સહકાર આપીએ. પ્રકૃતિ પૂજા કરવી એટલે માત્ર એક છોડની પૂજા કરવી એવું નથી, પણ પ્રકૃતિનો કોઈ પણ જગ્યાએ વૃક્ષો હોય, પહાડો હોય, નદી હોય, ઝરણો હોય, એ બધાનું આપણે રક્ષણ કરવાનું છે અને એનું જતન કરવાનું છે. કારણ કે આપણે જો એક વૃક્ષ વાવીશું તો આપણને કેટલો બધો ઓક્સિજન આપે છે, મોટો થઈને છાયા આપે છે, સરસ મજા ફળ આપે છે, ફૂલ આપે છે, એકદમ પરોપકારનું ખૂબ મોટું કામ કરી રહ્યું છે વૃક્ષ. આપણે એની પાસેથી પરોપકારના ગુણ શીખીએ અને આપણે પણ એવા પરોપકારી બનવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે જો વૃક્ષોનું ઉચ્છેદન કરીશું અથવા એને કાપીશું તો આપણે જ આપણા પગ ઉપર કુવાડી મારી રહ્યા છીએ. એટલે આપણને બધાને હું વિનંતી કરું છું, શ્રોતાઓ દરેકને, કે મહેરબાની કરીને વૃક્ષો વાવો, વધુ વાવો, દરેક વૃક્ષોનું જતન કરો અને જે કંઈ વૃક્ષો ઊભા છે એમાંથી કોઈની કોઈ પાંદડું પણ ન તૂટે એની ખૂબ કાળજી રાખો. જો આપણે પ્રકૃતિનું જતન કરીશું તો જ પ્રકૃતિ આપણું જતન કરશે એવો શુભ સંદેશ હું આપું છું. અને વસંતભાઈ અને આખું જે સંઘર્ષ દિવ્યાંગ સંઘર્ષ સાંજે દૈનિકની ટીમ છે એ બધાને અભિનંદન આપું છું.